હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, મોજમાં હશો, આનંદમાં હશો. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વિડીયો સેશનની. મિત્રો, પહેલો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે, ગુજરાત રાજ્યનું ઉત્તર દક્ષિણ અંતર કેટલું છે? એટલે આ ગુજરાત રાજ્યનું ઉત્તર દક્ષિણ અંતર બધાને ખબર પડે 590 કિલોમીટર જેટલું છે. કેટલું છે? 590 કિલોમીટર જેટલું ઉત્તર દક્ષિણ અંતર તમને આપેલું છે. તો પૂર્વ પશ્ચિમ પૂછાય તો? પૂર્વ પશ્ચિમ પૂછાય તો? યસ, તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. ગુજરાતમાં ગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કયા સ્થળે થતું હતું? ભાઈ, ગળીનું ઉત્પાદન તો ગુજરાતમાં ગળીનું ઉત્પાદન બે જગ્યાએ સૌથી વધારે થાય છે. આમ તો સરખેજમાં આવતી વધારે થાય અને સરખેજ અમદાવાદમાં જ આવેલું છે. એટલે તમારો જવાબ પણ અહીંયા આવી ગયો છે કે સરખેજ અમદાવાદ ખાતે ગળીનું સૌથી વધારે, વાલા મિત્રો, સૌથી વધારે ઉત્પાદન થાય છે. ત્યારબાદ કડિયો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે, આવો સવાલ છે. તો બાલા યાદ રાખજો, કડિયો ડુંગર છે ને ભાઈ, કડિયો ડુંગર, એ કડિયો ડુંગર ભરૂચ ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? ભરૂચ ખાતે આ કડિયો ડુંગર આવેલો છે. કપડવંજ શેના ઉત્પાદન માટે પ્રખ્યાત છે અથવા જાણીતું છે? તો સાબુ અને કાચની બનાવટ માટે કપડવંજ ખૂબ જ જાણીતું છે, પ્રખ્યાત છે. અને હા મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો. ભાઈ, અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ કઈ નદીના કિનારે વસ્યું હતું? યસ મિત્રો, જો અમદાવાદ જિલ્લો છે, હડપ્પીય સંસ્કૃતિનું બંદર એવું લોથલ છે, બરાબર. સરગવાલા ગામની એકદમ નજીક આવેલું છે આ લોથલ, બરાબર. અને વઢવાણ ભોગાવો નદીના કાંઠે ભાઈ આ જે નગર છે એ વસેલું છે, બરાબર. યાદ રાખજો મિત્રો, વઢવાણ ભોગાવો અને લીંબડી ભોગાવો, બરાબર. આ બે ભોગાવો નદીના બે ફાટા પડે છે. તો આ જે લોથલ છે, લોથલ એ કઈ નદી કિનારે, બરાબર? જરા સર્ચ કરીને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. તો ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? યસ, વાડીઓનો જિલ્લો તરીકે કોઈ પ્રખ્યાત હોય તો એ વલસાડ છે. કોણ છે? વલસાડ છે. વાડીઓના જિલ્લા તરીકે જેને ઓળખવામાં આવે તો એ વલસાડ જિલ્લો છે. ભાઈ, યાદ રાખતા જજો. અને હા, આવા ને આવા વિડીયો જોવા માટે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે? સાગની વાત છે ભાઈ, બરાબર. હાગના લાકડા આપણે દેશીમ કહીએ ને તો ડાંગમાં આવતી વધારે થાય છે, બરાબર. ખાસ યાદ રાખજો, સાગના લાકડા ગુજરાતમાં ડાંગમાં થાય છે. પુષ્પા જેવું યાદ રાખી લેવાનું, બરાબર ને. વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તો પાવાગઢના ડુંગરમાં વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન છે. કયા પર્વત ઉપર વાત કરી? તો પાવાગઢના ડુંગર ઉપર વિશ્વામિત્ર નદીનું ઉદ્ગમ સ્થાન જોવા મળી રહ્યું છે. ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ પહેલી વાર હોય તે વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે? તો ભાદર નદી છે ભાઈ, બરાબર. કઈ નદી છે? ભાદર નદી છે, જે ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય અને ગુજરાતમાં જ દરિયા કિનારે એનો અંત આવતો હોય તો એ નદી કઈ? ભાદર નદી. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન એવી જાફરાબાદી જાત ક્યાં પશુની છે? તો જાફરાબાદી ભેંસ પ્રખ્યાત છે. શું પ્રખ્યાત છે ભાઈ? જાફરાબાદી ભેંસ ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન કીધી ભાઈ, જાફરાબાદી જાતની પશુની ભેંસ ખૂબ જ પ્રખ્યાત છે. કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે? તો કંડલા બંદર, બરાબર. કંડલા બંદર જે તમને જાણો છો કચ્છમાં આવેલું છે, તો જે કર્કવૃતથી સૌથી નજીકનું બંદર છે આવું માનવામાં આવે છે ભાઈ. ગુજરાતનો સૌથી વધુ ચાલતો 21 દિવસ ચાલતો મેળો કયો છે? તો શામળાજીનો મેળો.
શામળાજીના મેળે રણઝણિયું રે, પેણઝણિયું વાગે, બરાબર. એ ગુજરાતનો સૌથી વધુ ચાલતો, 21 દિવસ સુધી ચાલતો આ મેળો છે. ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? તો અમારું ભાવેણા, ભાવનગરમાં સૌથી વધારે ડુંગળીનો પાક થાય છે. અને એમાંય ખાસ કરીને મહુવામાં ડુંગળી માટેના કારખાનાઓ ઘણા બધા આવેલા છે. ભાઈ, નર્મદા નદીનું બીજું નામ શું છે? તો રેવા, બરાબર. આમ તો રેવા નામ ઉપરથી એક પિક્ચર પણ આવી ગયું છે, માં રેવા, બરાબર. તો રેવા નર્મદા નદીનું બીજું નામ છે અહીં, એ પણ એક યાદ રાખવા જ રહ્યું તમારે. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? અલ્યા, સૌથી છેલ્લે સૂર્યાસ્ત કચ્છમાં થાય, ને કચ્છના સીર ક્રીક ખાતે. કઈ જગ્યાએ? પાછું સીર ક્રીક ખાતે, એ પણ એક યાદ રાખજો, બરાબર. ખીજડીયાનું પક્ષી અભયારણ્ય, ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો આમ જામનગર, બરાબર. જામનગરમાં આવેલું હતું. અત્યારે તમને ખબર હશે જિલ્લાઓની નવી વહેંચણી થઈ એટલે ખીજડી હકીકતે કયા જિલ્લામાં આવે છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. તો વાલા મિત્રો, નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે? તો નવસારી છે ને, નવસારી એ પૂર્ણા નદીના કાંઠે વસેલું છે. કઈ નદીના કાંઠે? પૂર્ણા નદીના કાંઠે વસેલું છે, એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે કયા નગરની રચના કરે છે? તો સુરખાબ નગરની રચના કરે છે. કારણ કે સુરખાબ નગર, ત્યાં સુરખાબ આવે છે, બરાબર. જેના ફ્લેમિંગોનો રાજ, હંસ, આવું તમે જેને ઓળખો છો, તો એ કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર છે જે ચોમાસાના અંતે આવા સુરખાબ નગરની રચના કરે છે. જૈન તીર્થ સ્થળ એવું પાલતાણા કયા જિલ્લામાં આવેલું છે? તો પાલતાણા વાળા મિત્રો, ભાવનગર જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભાવેણા, ભાવનગર જિલ્લામાં આવેલું છે. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ તટે ગુજરાતના કયા બે ગામ પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયા છે? તો ચાણોદ અને કરનાલી, બરાબર. ચાણોદ અને કરનાલીની વાત છે, બરાબર. જે નર્મદા અને ઓરસંગ નદીના સંગમ તટે આવેલા છે અને જે પ્રખ્યાત તીર્થ સ્થાન બન્યા છે. મહાભારત કાળથી નવરાત્રિ દરમિયાન માતાજીની પલ્લી ઉપર કયા ગામમાં મેળો ભરાય છે, પલ્લી કાઢવામાં આવે છે? તો રૂપલ ખાતે. અને રૂપલ ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે, બરાબર. ખાસ માતાજીની એક પલ્લી કાઢવામાં આવે છે, શોભાયાત્રા જેને કહેવામાં આવે છે, અને એના ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે વાલા મિત્રો. તો આ એ યાત્રાની વાત છે. મંદિરોના નગર તરીકે કયા શહેરને ગણવામાં આવે છે, ગણતરી થાય છે? તો પાલતાણાને, કારણ કે સૌથી વધારે જૈન મંદિરો 863 તો ત્યાં છે જ, બાકી હિન્દુ મંદિરો તો ઘણા બધા છે ત્યાં, બરાબર. ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે? તો દાહોદ. અને એમાંય ગરબાડા, ગરબાડા સ્થળ, બરાબર, જે ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે પ્રખ્યાત છે. શ્રી કૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકા તીર્થ, તો ભાલકા તીર્થ ગીર સોમનાથ અને એમાંય વેરાવળમાં આવેલું છે, બરાબર. ભાલકા તીર્થ ખાસ યાદ રાખજો. ગોહિલવાડના કુળી સ્ત્રીઓ પુરુષો હાથમાં સુપડા, સાવરણી, સુંડલા, ડાલા, સાંબેલા લઈને વર્તુળ આકારે ફરીને નૃત્ય કરે છે, જેને શું કહેવાય? તો જેને ઢોલો રાણો નૃત્ય કહે છે, જેને શું કહેવામાં આવે છે? ઢોલો રાણો નૃત્ય. ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો નારાયણ સરોવર, જે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, બરાબર. કયા જિલ્લામાં? જૂનાગઢ જિલ્લામાં. મેરે તો ગીરધર ગોપાલ પદ કોણે લખ્યું છે? તો આ મીરાબાઈ દ્વારા લખવામાં આવેલું એક પદ છે. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? તો અલિયા બેટ આવેલો છે. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? અલિયા બેટ આવેલો છે. વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો મચ્છુ નદીના, મચ્છુ તારા વહેતા પાણી, આની પર એક પિક્ચર બની ગયું છે. મોરબી ખાતે આવેલું વાંકાનેરની અહીંયા વાત કરેલી છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ.